કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 18, વિવિધ રાજ્યોના પારંપરિક પહેરવેશ. વિવિધ રાજ્ય, ભારતમાં જે રાજ્યો છે તે રાજ્યોના પારંપરિક એટલે કે જે મૂળભૂત મહત્ત્વના પહેરવેશ એટલે મૂળભૂત પહેરવેશો છે. દરેક રાજ્યોના, દરેક જિલ્લાઓ, તાલુકા, દરેક ગામડા કહીએ, બધાના પહેરવેશ એટલે કે વેશભૂષા જુદા જુદા રંગની હોય કે જુદા જુદા પહેરવેશ હોય છે. આ પાઠ દરમિયાન આપણે આજે દરેક પ્રાંતની, રાજ્યોના પહેરવેશ વિશે જાણકારી મેળવીશું. તો ચલો મિત્રો, ધ્યાનથી જોઈએ. અહીં આપણા દેશના વિવિધ રાજ્યોના કેટલાક પારંપરિક પહેરવેશોના ચિત્ર આપેલ છે. દરેક ચિત્રની નીચે તે જોડી જે રાજ્યની છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા આપણે ભરવાની રહેશે. પરીક્ષા દરમિયાન પણ ચિત્ર આપેલા હશે, બોક્સમાં જવાબ પણ આપેલ હશે, પણ કેવા હશે? આડાઅવળા. તો આપણે પહેરવેશ ઓળખવાનો, તે રાજ્યનું કયા રાજ્યનો છે એ જાણી અને પછી ઉપર શોધી અને તે રાજ્યનું નામ લખવાનું. ઉપર કૌંસમાં નામ ન આપેલું હોય પરીક્ષા દરમિયાન તો આપણને પહેરવેશ ખોટો હશે. ફરીથી આપણે વિચારી અને ફરી જોઈ અને પછી અહીં સાચું નામ એટલે કે સાચા રાજ્યનું નામ લખીશું. અહીં કેટલાક રાજ્યોના નામ આપેલા છે. તો ચલો, પહેલું ચિત્ર કયા પ્રાંતનું એટલે કયા રાજ્યનું છે પહેરવેશ તે જોઈ. પહેલો પહેરવેશ છે જમ્મુ કશ્મીરનો. પહેલો પહેરવેશ કયા છે? જમ્મુ કશ્મીર. પછી છે આ બીજું, કયા પ્રાંતનો છે, કયા રાજ્યનો છે? રાજસ્થાન. કયા? રાજસ્થાન. આગળ જોઈએ, હરિયાણા રાજ્યનો પહેરવેશ છે, ખાલી જગ્યામાં લખીશું ત્રણમાં હરિયાણા. ચારમાં કયો પહેરવેશ છે? હિમાચલ પ્રદેશનો. કયો વિદ્યાર્થી મિત્ર? હિમાચલ પ્રદેશનો. આ કયો છે? આપણો વેશભૂષા છે, દેખાય છે ને? તો આપણું રાજ્ય એટલે કે ગુજરાત, આપણું રાજ્ય એટલે કે ગુજરાત. આ કયો પહેરવેશ આપેલો છે મિત્ર? સિક્કિમ રાજ્યનો. કયા રાજ્યનો? સિક્કિમ રાજ્યનો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ કયા રાજ્યનો પહેરવેશ છે? અરુણાચલ પ્રદેશ. કયા રાજ્યનો? અરુણાચલ પ્રદેશનો. તો આગળનો પારંપરિક વેશભૂષા કયા પ્રદેશની છે જોઈએ, કયા રાજ્યની છે? તામિલનાડુ. કયા? તામિલનાડુ. આગળ નવમાં, કયા રાજ્યની વેશભૂષા છે પારંપરિક પહેરવેશ છે? મહારાષ્ટ્ર. કયા? મહારાષ્ટ્ર. આગળ કયા રાજ્યની પહેરવેશ છે જોઈએ મિત્રો, તો કયા છે? પંજાબ. કયા છે? પંજાબ. પછી આગળની વેશ પહેરવેશ જોઈએ, કેવા વેશભૂષા છે એમની, કયા રાજ્યથી મળતી જુળતી છે? તો કર્ણાટક. ખાલી જગ્યા લખીશું કર્ણાટક. છેલ્લે કયા છે? પશ્ચિમ બંગાળના. કોણ છે આ? પશ્ચિમ બંગાળ. આ ઉપરથી આપણે જુદા જુદા પ્રાંતોમાં, જુદા જુદા રાજ્યોમાં કયા પહેરવેશ છે અથવા પહેરવેશ પરથી આપણે એ કયા પ્રાંતના આવેલા છે તે આપણે જાણી શકીએ છીએ. આપણો ગુજરાતી ડ્રેસ હોય તો આપણે એમ કહીએ કે ગુજરાતના લોકો છે, પંજાબી ડ્રેસ હોય તો આપણે એમ કહીએ પંજાબના. એ રીતે આપણા પહેરવેશ પરથી કયા રાજ્યના છે તે ઓળખી શકાય છે. અહીં આ પાઠ પૂરો થાય છે. અહીં હોમવર્ક મેળવી લઈએ. આજનું હોમવર્ક છે, અગાઉ આપણે સામાન્ય જ્ઞાનમાં 17 પાઠ લખ્યા, આજે લખીશું પાઠ 18, વિવિધ રાજ્યનો પારંપરિક પહેરવેશ. હેડિંગ મારીશું અને પછી આ ચિત્ર કે કશું કરવા નથી, માત્ર એક નંબર કરી સામે જમ્મુ કાશ્મીર, 2માં રાજસ્થાન, 3માં હરિયાણા, 4માં હિમાચલ પ્રદેશ, 5 ગુજરાત, 6 સિક્કિમ. સાતમાં અરુણાચલ પ્રદેશ, 8 તામિલનાડુ, 9 મહારાષ્ટ્ર, 10 પંજાબ, 11માં લખીશું કર્ણાટક અને 12માં લખીશું પશ્ચિમ બંગાળ. માત્ર નામ જ લખવાના છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.